જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર? મજામાં મજામાં જશો તો આજ અમે જઈએ છીએ સકરબાગમાં, એટલે તે ઝૂમાં જઈએ છીએ. તો હું, મારા પપ્પા, મારા વિનુફુવા અને વિશ્વ, અમે આટલા જણા જઈએ છીએ. તો ચાલો તમે સકરબાગના તમે પણ જોવો કે તેમાં કેવા કેવા અલગ અલગ પ્રાણી છે, જે વિદેશના પણ રાષ્ટ્રીય પ્રાણી છે, જેમ કે આપણે મોર છે તેમ પ્રાણી. તો ચાલો હવે તમે પણ મળો સકરબાગમાં. બાય બાય. જોવો, આપણે સકરબાગ ઝૂમાં આવી ગયા છે. તો આ પહેલા શું આવી ગયું છે? બતક, મોટા ચાંચ વાળું. જો કેટલું મસ્ત આપણે સામું જોયું, કેટલી મોટી ચાંચ છે જોવો. જોવો આવ્યું આ બાજુ, જોજો કેટલું મોટું છે એનો પાક. તો જોવો વાય પણ વાય કઈક લાગે. જોવો એ બીજું પંખી છે, વાજો એ બધા. આ સારસ છે. સારસ નથી, સારસ એ જો ઓલી બાજુ બે છે, સારસ છે. અને આનું તો કઈક નામ નથી લખ્યું. સારસ ઓલા બે પંખી છે, એની પાછળના છે ને સારસ છે. તો એક આની અંદર બીજા પંખી છે, તો એક મને પંખી છે. આખું સકરબાગ ચૂનો લાવો જોઈ લો તમે કમ્પ્લેટ. તો સકરબાગ ચૂ છે આખું. તો એક નંબર વ્હાઇટ મોર છે. આ બધા વ્હાઇટ મોર કહેવાય. જોવો અહીંયા છે ચડિયા અને વાય છે, એના ભેગા ઉંદર પણ છે. કેવા છે મોર જો? હા, એકદમ વ્હાઇટ મોર છે ને. હા, કેવું મજા આવી પકડી? બહુ મજા આવી. હા, મજા આવી ને. એક નંબર લાગે કા મોર ને બધું. કેમ છે બધા પંખી? અમાર પ્રકૃતિ. હા, તો આ એનું આખું કમ્પ્લીટ છે. આ પંખીનું નામ આ છે. તો અહીંયા બેઠા છે કમ્પ્લેટ. કેવા મસ્તી ના છે. આનો ચમચો છે, એકદમ મોટું પંખી છે. બધા સરસ સમથી મજા આવે એવું હે. એક વાર સકરબાગ ઝૂમાં વિઝિટ કરો, તમે મજા આવશે. તો એ કેવું આરામ કરે, એક એક પગે ઉભા રહ્યો. આ પંખી એવા છે મસ્તી ના ઉભા રહીએ, કઈ કટે નહીં. કેમ કે મસ્તી ના છે ને. તો
તો સરસ ખાય છે ને, કેવું ખાય છે મસ્તી નું. આ એનું આખું બધું છે, એનું લખેલું સારે શું ખાય, કેવા મસ્ત છે, સોલિડ છે ને, જો મસ્તીના છે ને, એક નંબર છે. આપને એમને લાગે કુદરતે કેવા મસ્ત બનાવ્યા છે પંખીને, અને આપને જોવાનું એમ જ મન થાય. તો એનું શું છે નામ એ હું તમને બતાવું. આ એનું નામ છે, જો આખું ચક્કરબાગ જુઓ. તમને હું આજે બતાવું છું, બધાએ જોજો ચક્કરબાગ જુઓ. તો આ પહાડી પોપટ નો વિડીયો છે, જો આ રીતના પાંચ પહાડી પોપટ હોય છે. જો એ રમત કરે, કેવો અવાજ છે મસ્તી નો. જંગલી બિલાડી તો મારે અંદર આટા મારે છે, એક અહીંયા સૂકી છે, એક વાર આટા મારે છે. શિયાળ જોવો, ટોટલી માહિતી આ બોર્ડમાં લખેલી છે. તો આવ અંદર બેઠા છે ને સામને, છે ને દીપડો જો સામને સૂતો છે, તો સૂતો ને. એનું આખું બધું આમાં લખેલું હોય, એનું ટોટલી માહિતી એની હોય, કેટલા વર્ષ આયુષ્ય છે કે 12-17 વર્ષ સુધી આયુષ્ય ને બધું લખેલું છે એની. પાટડું હે નાનું, હજી નાની આવી સીઓ નું બચ્ચું જોઈએ.
કેવું જોવે નાનું આયુષ્ય છે આનું હજી હજી આની આયુષ્ય વર્ષની આજુબાજુની છે જુઓ આ પણ જુઓ અટાણે કેવું સરસ લાગે છે એ ભાઈ ફોટો લે આનો ફોટો લે જુઓ એકદમ મત્સ્ય આવે ને એક વાર સૂતી છે જુઓ સૂતી છે જો કેવી સૂતી છે મસ્ત સૂતી છે ને અને એક આ જો કેમ એની મસ્ત કઈક કરશે નહીં જો આ પણ નર છે ઓલી બે માતા છે માદા નર સૂતો છે એક નંબર લાગે આખું સકર બાદ છું તો વાળ પણ સૂતો છે કેવો સૂતા છે આખો મસ્ત એનો સૂતો છે આખો આયુષ્ય ને બધું એનો ખોરાક કેટલો છે ટોટલી આની અંદર માહિતી ની અંદર આવી જશે તમે માહિતી જોઈ લેજો બધી સરસ મસ્તીનું એનું લખાણ સાથે છે આ નર છે આને ઉંમર ઓછામાં ઓછી આની ઉંમર છે આઠક વરો આજુબાજુનો જુઓ કેવો જુઓ જો આ બાજુ જોવે છે બધા આમ હું તમને એને દર્શન કરાવ્યા છે સિંહ દર્શન કહેવાય કેમ જોવો બધા એક ચક્કરબાગ માં આવ્યો બધા ને આજે મજા આવી કેવી મજા આવી આવી ને મજા જોવાની બહુ જૂનવાણી છે આખું જૂનવાણી છે તે નવાબની વખતનું આ ટોટલ છે જૂનાગઢનો રાજા કેવા ત્યાં વખતનું આખી બિલ્ડિંગ છે આ જુઓ જુઓ આખું આ મસ્તીનું કેવું છે લાગે આખું દ્રશ્ય જોવો તમે આખું મસ્તીનું છે જુઓ મકર કેવી છે જુઓ એની આયુષ્ય થી બધું જોઈએ તમે આની અંદર આયુષ્ય લખેલું હોય છે જુઓ જો સામને સૂત્યું છે જુઓ કેવી સૂત્યું છે આ બધી જોજો મકર આ બાજુ કડિયાર છે કડિયાર એને જોવામાં આવે છે કડિયાર મગર છે
એનું આ એકડિયાનું મકર કહેવામાં આવે છે. અને બે અહીંયા ત્યાં સુધી છે, બે ત્યાં છે. આનું પણ નામ આ છે. બે અલગ અલગ હોય. હા તો આ એનું બીજું પણ તો મજા આવે એવું છે ને. આજે આખું આખું સુકાર બાગ જુઓ, જોવા મળશે તમને.